બેન અને બે ભાણિયાઓને છ મહિના સુધી વડોદરામાં રાખી તેને ઉઠાવેલા ખર્ચના નાણાં માંગતા ભાઈએ જ આજે ભરૂચમાં કંસમામાનું સ્વરૂપ ધારણ કરી ભાને સામે જ બહેનની હત્યા કરી દીધી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. બહેન અને બે ભાણિયાઓને છ મહિના સુધી વડોદરામાં રાખી તેનો ઉઠાવેલ ખર્ચના નાણાં માંગતા ભાઈએ જ આજે ભરૂચમાં કસ મામાનું રૂપ ધારણ કરી ભાને સામે જ બહેનની હત્યા કરી દીધી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. ભરૂચના તુલસીધામ ખાતે આવેલ SLD એક્સચેન્જમાં હિતેશ કરશનભાઈ જાવિયા રહે છે. તેઓની દહેજમાં ટ્રેક્ટર અને ઓટો પાર્ટ્સની દુકાન આવેલી છે. તેઓની પુત્રી વડોદરા ડેન્ટલમાં અભ્યાસ કરે છે, જ્યારે 20 વર્ષીય પુત્ર પાર્થ તેમની સાથે જ રહી ધંધામાં મદદ કરે છે. આજે મંગળવારે તેઓ સવારે 8 કલાકે દહેજ દુકાને જવા કાર લઈને નીકળ્યા હતા. ઘરે પુત્ર અને પત્ની મનીષાબેન હતા. તે દરમિયાન વડોદરાથી તેમનો સાળો મનીષ ગોકળભાઈ ભાલોદી આવ્યો હતો, જે મનીષાબેન જોડે ઝઘડો કરવા લાગતા અને પૈસા માંગતા પુત્ર પાર્થે મનીષ મામા આવ્યા છે અને મમ્મી જોડે ઝઘડો કરતો હોવાનું પિતાને ફોન કરીને જણાવ્યું હતું. હિતેશભાઈએ ફોન ઉપર મનીષ જોડે તું સેના પૈસા માંગે છે, ઉલટા તારે મને સોનાના પૈસા આપવાના છે, જે મારી પત્ની અને તને આપતા તે વેચી હોટલમાં રોક્યા હોવાની વાત કરી હતી. પુત્રએ મનીષ મામાને ઘરમાંથી બહાર કાઢી મૂકવા પિતાએ જણાવ્યું હતું. જોકે થોડીક વારે પુત્રએ ફરી પિતાને ફોન કર્યો હતો કે મનીષ મામાએ મમ્મીને પેટ, ખભા અને પીઠ પર ચપ્પુના ઉપડા છાપડી ઘા મારતા તેઓનું મોત થયું છે અને મનીષ મામા ભાગી ગયા છે. પત્નીના મોતની ખબર મળતા જ હિતેશભાઈ કાર લઈને ભરૂચ આવવા નીકળ્યા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસે હત્યાની જાણ કરાતા PI SP ગોહિલનો સ્ટાફ દોડી આવી તપાસ હાથ ધરી હતી. હિતેશભાઈ અને મનીષાબેન વચ્ચે અણબનાવ થતાં મનીષાબેને સંતાનો લઈ વડોદરા રહેવા જતા રહ્યા હતા, જ્યાં 6 મહિનાના મનીષે તેઓને રાખ્યા હતા. જે બાદ પતિ પત્ની વચ્ચે સમાધાન થઈ જતાં મનીષાબેન છેલ્લા 5 મહિનાથી ભરૂચ પતિ જોડે રહેવા આવી ગયા હતા. તે દરમિયાન હત્યારો મનીષ અવારનવાર 6 મહિના બહેન અને ભાણેજનો રાખી તેઓને ઉઠાવેલ ખર્ચની માંગણી કરતો હતો અને આજે ઘરે આવી ધોળે દહાડે બહેનની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.